तो पेपर लीक नो आ मामलो छे ने युवराज सिंह नो आरोप छे। हिम्मतनगर ना बाईपास रोड पास जोवा मळी छे कार, पावर टेक शोरूम बाजू में जोवा मळी छे कार, अमी ऑटो गैरेज में रिपेरिंग में आवी छे आ कार। कथित पेपर लीक मामला में वपराई होवानो आरोप छे। आजे कार देखाई रही छे ते पेपर लीक मामला में वपराई होवानो आरोप लगावाई रह्यो छे। युवराज सिंह सांजे जणाव्यु हतु चार कार ना नंबर पण तेमणे आप्या हता। इनोवा कार आरटीओ पासेना शोरूम नजीक जोवा मळी छे। इनोवा कार जेनो नंबर छे GJ01HR9005। रिपेरिंग माटे आवी होवानो दावो थई रह्यो छे। 3 મહિનાથી રિપેરિંગ માં આવી છે તેવું ગેરેજ માલિકે આ માહિતી આપી છે। युवराज सिंह चार नंबर जाहिर कर्या हता। जे चार नंबर जाहिर कर्या हता ते कार खुल्ला मां देखाय छे। तो छेला 3 મહિનાથી આ કાર રિપેરિંગ માં છે। ગેરેજ માલિક કઈક અલગ કહી રહ્યા છે। युवराज सिंह નું કહેવું છે કે આ કાર કાર નો જે નંબર આપવામાં આવ્યો હતો આ નંબર ની કાર પેપર લીક મામલા માં તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે। જ્યારે કે ગેરેજ માલિક કહી રહ્યા છે કે છેલ્લા 3 મહિનાથી આ કાર ગેરેજ માં પડી છે। तो हेड क्लार्क नी परीक्षा में कथित पेपर लीक केस न्यूज 18 गुजराती हिम्मतनगर ना हमीरगढ़ गाम पहुंची हतु। युवराज सिंह हमीरगढ़ ना बे व्यक्ति शामिल होवानो पण तेणे उल्लेख कर्यो हतो। हमीरगढ़ ना बे युवको हाल गाम मां गैरहाजर छे। टेलिफोनिक संपर्क करता युवानोना फोन पण बंद आवी रह्या छे। फोन नंबर अत्यारे नथी लागी रह्या। युवकना घरे मात्र तेनी माता ज रहे छे ज्यां न्यूज 18 गुजराती पहोंच्युं। तो कथित पेपर लीक मुद्दे युवराज सिंह जाडेजा नुं निवेदन छे। पेपर लीक थयुं होवाना युवराज सिंह जाडेजाना आरोप अमे गौण सेवाना सचिव ने पुरावा आप्या छे। गौण सचिव साथे टेलिफोनिक वातचीत पण थई हती। असित वोरा शंकाना दायरामां छे अने तेमने तपासमांथी दूर करवामां आवे। सौथी पहेला असित वोरा सामे तपास थाय। पेपर कांडमां जे पण गाड़ी उपयोगमां थई छे तेना नंबर पण तेमणे जाहिर कर्या। तपासमां विश्वासू व्यक्ति ने मोबाइल नंबर आपीशुं तेवुं तेमणे कह्युं छे। पेपरकांड में संकळायेला बे लोको हमीरगढ़ना छे। बन्ने लोकोना नाम विश्वासू अधिकारी सामे ज रजू करीशुं। बे दिवस में गृह राज्यमंत्री साथे पण मीटिंग गोठवा माटे मांग करी छे। विद्यार्थियोंने गांधीनगर आववा माटे आह्वान करीशुं। पेपर प्रथम वखत ऊंचा फार्म हाउसमांथी बहार आव्युं हतुं। पेपर हार्ड कॉपी में बहार आव्युं हतुं। सरकार सामे चालीने सुओ मोटो अरजी करवी जोईए। 72 કલાકમાં કોઈ પગલાં નહીં લેવાય તો અમે ફરિયાદી બનીશું। કાર્યવાહી નહીં થાય તો ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરીશું। તો કથિત પેપર લીક કાંડને લઈને યુવરાજે જાહેર કરી છે ઓડિયો ક્લિપ। અધિકારીને જાણ કરી હોવાનો દાવો કર્યો છે। फोन करीने जानकारी होवानो युवराज नो दावो छे। युवराजे जाहिर करी छे कथित ऑडियो क्लिप। बोलो बोलो युवराज की बात करू छु। हाँ जी साहब आप जे आज हेड क्लर्क नु पेपर हतु। हाँ हाँ હવે 10-12 મિનિટે સોશિયલ મીડિયામાં વોટ્સઅપમાં એ વાયરલ હતું। હા હા બરોબર છે। મારી પાસે એનો એવિડન્સ, મારી પાસે એ વ્યક્તિનો નંબર અને એની લિંક કોણ સેવા સુધી પહોંચે છે એ ત્યાં સુધી મારી પાસે વાત છે બરોબર। તો હું તમને આ એક વાત કરું છું કે ખરેખર એવા વ્યક્તિઓને પકડવા જોઈએ। મેં સવારે પણ સિંધુ સાહેબને વાત કરવાની ટ્રાય કરી હતી અને સિંધુ સાહેબ પણ ફોન નો રિપ્લાય કર્યો હતો, પોલીસમાં વાત નહોતો કરી શકો। પરંતુ જયારે વોટ્સએપમાં 10 મિનિટ એટલે કોણ પીઆઈ બરોબર। હવે જે પેપર છે એ સોશિયલ મીડિયા ઉપર હતું તો આપની રીતે એક્શન લેશો તો થોડુંક વધારે સારું રહેશે। હું એ વ્યક્તિના નંબર અને આપને પહોંચાડું છું। એના ફોનમાં 10:12 પાર હતું પેપર બરાબર, એટલે આપ થોડુંક ધ્યાન દેશો તો સારું રહેશે। આપો વિચાર હું તમને એમ કહી દઉં છું। ગૌણ સેવા પસંદગી મંડળની લેવાયેલી પરીક્ષાનું પેપર ફૂટ્યાની વાત અસિત વોરાને ગળે નથી ઉતરતી। તેઓ હજુ પણ કહી રહ્યા છે કે અમારી પાસે કોઈ ઠોસ પુરાવા નથી, જો કે પોલીસ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી બતાવશે। 72 જેટલા ઉમેદવારો પાસે 200 માર્કનું પેપર પહોંચી ગયું હતું અગાઉથી જ। હેડ ક્લાર્કની 186 જગ્યા માટે રવિવારે લેવાયેલી પરીક્ષાનું પેપર ફૂટી ગયું હોવાનો આક્ષેપ આમ આદમીના નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો।
બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 15-16 ટીમ બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે તે જાણકારી આપી. ગેરરીતિ આચરનાર તત્વો સામે કડકમાં કડક પગલાં લેવા આદેશ કરાયા છે. જોકે ગૌણ સેવા મંડળ હજુ પણ ફરિયાદની રાહ જોઈને બેઠું છે. ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ કહ્યું કે પોલીસના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરાશે. આમાં કોઈ પણ ગેરરીતિ જણાશે તો ચોક્કસ એને માટે તંત્ર એની સામે પગલાં લેશે. જે પણ કોઈ જવાબદાર હશે કોઈને છોડવાની વાત નથી. આમાં કોઈ પણ કસૂરવાર હશે એની સામે કડક પગલાં ભરાશે એ પોલીસ તંત્રમાં ખાસ કરીને ગૃહમંત્રીશ્રીએ ખાતરી આપી છે. પોલીસ પોતાનું કામ નિષ્ઠાથી કરી આ મામલે શંકાસ્પદ 8 જેટલા લોકોની અટકાયત કરી. ગાંધીનગર અને સાબરકાંઠાના શંકાસ્પદ લોકોની અટકાયત કરાઈ. તમામ શખ્સોની કોલ ડિટેલ્સની તપાસ ચાલી રહી છે. પરંતુ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા હજુ પણ માને છે કે પેપર લીક થયું જ નથી. તેઓ પોલીસના ભરોસા પર છે કે પોલીસ કંઈક શોધીને લાવે અને મંડળ ફરિયાદ નોંધાવે. આજ દિન સુધી અમને કોઈ ઓથેન્ટિક પુરાવા કહી શકાય એવો કોઈ પુરાવો મળ્યો નથી કે એ પેપર લીક થયાની એને સાબિતી કહી શકાય. કદાચ ક્યાંક ને ક્યાંક અમારે એનો પણ પુરાવો આપવો પડશે કે અમે પુરાવા આપ્યા છે. આ એનો પુરાવો છે કે ભાઈ અમે ગૌણ સેવાના જે સચિવશ્રી છે એમને પરમાર સાહેબ જે છે એમને 2:52 મિનિટે સીધો જ અમે પેપર ફૂટ્યું છે એનો પુરાવો સીધો આપેલો હતો. અને ખાસ કરીને અમારે કહેવાનું છે કે અત્યારે જે પણ તપાસ ચાલી રહી છે એ તપાસમાંથી ક્યાંક ને ક્યાંક જે શંકાના દાયરામાં છે જે એ મૂળ વ્યક્તિ છે એ આસિત વોરા સાહેબ છે. એક તરફ આપના યુવરાજસિંહના પેપર લીક થવાના દાવા છે. પેપર અંદાજિત 72 જેટલા ઉમેદવારો પાસે પહોંચ્યું હોવાની વાત છે. સાબરકાંઠાના ફાર્મમાં પેપર લીક થયાનો આક્ષેપ છે. 10-12 લાખમાં પેપર વેચાયું હોવાનો આરોપ છે. આમ છતાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાને પુરાવા જોઈએ છે. અસિત વોરાનું ઠંડુ વલણ 1.5 લાખ વિદ્યાર્થીઓના ભાવિ પર પ્રશ્નાર્થ લગાવી શકે છે. આ કોઈ પહેલી ઘટના નથી. આ પહેલા બિન સચિવાલયની પરીક્ષામાં પેપર ફૂટ્યા હતા, છતાં મંડળના ચેરમેન અસિત વોરા બિંદાસ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા અને વિવાદોને જૂનો સંબંધ છે અને તેમ છતાં તેમને મંડળના ચેરમેન તરીકે રિપીટ કરાતા ઘણા સવાલ ઉઠી રહ્યા છે. એક તરફ જ્યાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હોવાના ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે, ત્યાં જ મંડળના ચેરમેન અસિત વોરા પુરાવા અને ફરિયાદની રાહ જોઈ રહ્યા છે, જેને જોતા આ મામલે ગંભીરતા ન દાખવવાના આક્ષેપ પણ અસિત વોરા સામે થઈ ગયા છે. અગાઉ અસિત વોરાના અધ્યક્ષપણા હેઠળ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 2019માં લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું પેપર પણ લીક થયું હતું. આ ઘટના બાદ પણ તેમને ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન તરીકે 1 વર્ષનું એક્સટેન્શન અપાયું. રાજ્ય સરકારના આ નિર્ણય પાછળ એવું કારણ અપાયું હતું કે પેપર લીક કાંડમાં વોરાની સીધી સંડોવણી ન હતી. અહીં એ વાતનો પણ ઉલ્લેખ કરવો રહ્યો કે 2019માં જ્યારે લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થયું હતું ત્યારે પોલીસ ભરતી બોર્ડના ચેરમેન IPS વિકાસ સહાયની બદલી કરી દેવાઈ હતી. આ જ કારણ છે કે હવે અસિત વોરાને પણ પદ પરથી દૂર કરવાની માંગ ઉઠી છે. જો સૌથી પહેલી તપાસ કોઈ પણ વ્યક્તિ સામે કરવી હોય તો એ પહેલા વહેલા શંકાના દાયરામાં જે વ્યક્તિ છે એ છે આસિત વોરા. કેમ કે 2019માં બિન સચિવાલયનું કૌભાંડ હોય કે અન્ય ગૌણ સેવાના કૌભાંડ હોય ત્યારે અધ્યક્ષતામાં એ જ રહેલા હતા. તો સૌ પ્રથમ અમારી માંગણી એ છે કે એને અધ્યક્ષ પદેથી કાં તો દૂર કરવામાં આવે. મારી સરકારને નમ્ર અપીલ છે કે સૌથી પહેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને એની જગ્યાએથી રિમૂવ કરવામાં આવે, ત્યાંથી એને લઈ લેવામાં આવે, હટાવી લેવામાં આવે. હવે જોવું એ રહેશે કે હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીકના આક્ષેપોમાં તપાસ બાદ શું સામે આવે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.